અને હવે કરી શરૂઆત ક્રિકેટ જગતને લઈને. ક્રિકેટ વર્લ્ડ કપ જે ચાલી રહ્યો છે તેમાં સમાચાર. વર્લ્ડ કપ 2019 ભારત અને ન્યૂઝીલેન્ડ આજે ટકરાશે. બંને ટીમ વચ્ચે આજે ખરાખરીનો જંગ જામવાનો છે. ભારત વર્સિસ ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ સેમીફાઇનલ આજે બપોરે 3 કલાકે યોજાશે. 3 કલાકે માન્ચેસ્ટરમાં આ સેમીફાઇનલ રમાવા જઈ રહી છે, ત્યારે ક્રિકેટ રસિકોમાં આ મેચને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વર્લ્ડ કપ 2019 જે ચાલી રહ્યો છે તેમાં ભારત વર્સિસ ન્યૂઝીલેન્ડની આજે મેચ છે. બંને ટીમ વચ્ચે ખરાખરીનો જંગ આજે જામશે. પ્રથમ સેમીફાઇનલ આજે બપોરે 3 કલાકે રમાવાની છે. માન્ચેસ્ટરમાં આ પ્રથમ સેમીફાઇનલ રમાશે. તો બંને ટીમો જે છે તે જીત ના આશાવાદ સાથે મેદાનમાં ઉતરશે. ભારત વર્સિસ ન્યૂઝીલેન્ડ વચ્ચે આ મેચ રમાવાની છે. આજ વિષય પર સુરતમાં કેવો છે માહોલ ક્રિકેટ રસિકોમાં જાણીશું. સંવાદદાતા જોડાઈ ગયા છે સંજય મહંત. સંજય, સેમીફાઇનલ છે, સ્વાભાવિક ક્રિકેટ પ્રેમીઓ જે છે તે લોકોમાં અનેરો ઉત્સાહ હશે આજની સેમીફાઇનલને લઈને. સુરતી લાલાઓ ખાસ કરીને વિશેષ શું કરવાના છે આજ મેચ માટે? ચોક્કસ, જે પ્રમાણે વર્લ્ડ કપમાં ભારતનું પ્રદર્શન રહ્યું છે, માત્ર એક મેચ હાર્યું છે, ત્યારે હવે વર્લ્ડ કપની ફાઇનલમાં ભારત પહોંચે તેવી આશા અપેક્ષાઓ સુરતવાસીઓ કરી રહ્યા છે. મારી સાથે કેટલાક ક્રિકેટ પ્રેમીઓ ઉપસ્થિત છે, જો હાથમાં તેતુલ પડાવ્યું છે અને ભારતનો ઝંડો લઈને તેઓ ભારતીય તેમને ચીયર કરી રહ્યા છે અને એક અપેક્ષા રાખી રહ્યા છે કે ન્યૂઝીલેન્ડ સામે ભારતનો સેમિફાઇનલમાં વિજય થાય. અને જે પ્રમાણે ભારતનું પ્રદર્શન રહ્યું છે, ઓપનિંગ જોડી પણ જે પ્રમાણે રોહિત શર્મા અને રાહુલની જે જોડી છે એ હિત સાબિત થઈ રહી છે, ત્યારે ચોક્કસ કહી શકાય કે ભારત ફાઇનલમાં આવે તેવી આશા અપેક્ષાઓ છે. ક્લિયર અહીં યુવાઓ જે છે એ કરી રહ્યા છે અને તેમની એક અપેક્ષા છે કે આ મેચમાં આજે ન્યૂઝીલેન્ડને હરાવીને ભારત જીતે એવી પૂરેપૂરી શક્યતાઓ અને ઈચ્છાઓ તેઓ વ્યક્ત કર્યા છે. આપ જણાવશો, ભારત સેમિફાઇનલમાં આવી ચૂક્યું છે, આજે ન્યૂઝીલેન્ડ સાથે મેચ છે, કેવી અપેક્ષાઓ છે, કેટલો ઉત્સાહ છે? બધી ટીમની સામે ઇન્ડિયા જીતી છે તો સેમિફાઇનલ પણ ઇન્ડિયા જ જીતશે અને ફાઇનલ પણ જીતશે. મને પૂરેપૂરો વિશ્વાસ છે કે વર્લ્ડ કપ ઇન્ડિયા જ જીતશે. બેસ્ટ ઓફ લક ઇન્ડિયા, ઇન્ડિયા, ઇન્ડિયા. આપ જણાવશો, જે પ્રમાણે પ્રદર્શન રહ્યું છે ભારતનું બેટિંગ લાઈનઅપ વાત કરીએ તો મિડલ ઓર્ડરમાં ધોની ક્યાંક ધીમું રમી રહ્યો છે, મિડલ ઓર્ડર સાચી છે એવું કહી શકાય? શું કહે છે? આજે ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડની ફર્સ્ટ સેમિફાઇનલ મેચ છે તો બધા સાથે ભેગા મળીને ચીયરઅપ કરીએ છીએ ઇન્ડિયાને. આજે પણ ધોની એટલા ટાઈમથી ધોની અત્યારે રમે છે, આ વખતે ધોનીનો લાસ્ટ વર્લ્ડ કપ છે અને આ વખતે પણ ઇન્ડિયા જ વર્લ્ડ કપ લઈને જવાનું છે, એટલું અમને પાક્કું પ્રોમિસ અમને ખબર છે અને વિશ્વાસ છે. અમે બધાને એક સાથે મળીને અમે ઇન્ડિયાને ચીયરઅપ કરીએ છીએ. ઇન્ડિયા, ઇન્ડિયા. ચોક્કસ, ભારતીય ટીમમાં કયા ખેલાડી પાસે અપેક્ષાઓ વધારે રાખી રહ્યા છે? વિરાટ કોહલી. શા માટે? વિરાટ કોહલી ઇન્ડિયાનો વર્લ્ડ કપ જીતાઈ જશે, અમને ખબર છે ને, ઇન્ડિયા જ જીતશે વર્લ્ડ કપ. કોહલીની આગેવાનીમાં વર્લ્ડ કપ ભારત જીતે એવી અપેક્ષા છે. આપ જણાવશો કે ભારતીય બોલર્સ જે પ્રમાણે પ્રદર્શન કર્યા છે, જસપ્રીત બુમરાહ છે, મોહમ્મદ શામી છે, આજે ટીમમાં કયો ફાસ્ટ બોલર જરૂરી છે? જસપ્રીત બુમરાહ ઓર મોહમ્મદ શામી, દોનો બહોત અચ્છી ગેંદબાજી કરતે ઓર દોનો સામને વાળા ડંડીએ ઉડાએંગે. સ્પિનર્સ કી બાત કરે તો કોન સા સ્પિનર જરૂરી? કુલદીપ યાદવ, કે બહોત અચ્છી સ્વિમિંગ કરતા હે વો. આપ કોણ સી અપેક્ષાએ રખે હો કિસકે પાસ? ક્યુંકિ આજ સેમિફાઇનલ હે, ન્યૂઝીલેન્ડ કી ટીમ ભી અચ્છી અચ્છી ફોર્મ મે ચલ રહી હે, ક્યા અપેક્ષા હે? આજે ન્યૂઝીલેન્ડ અને ઇન્ડિયા વચ્ચે ફર્સ્ટ સેમિફાઇનલ મેચ છે અને એમએસ ધોનીનો 2019નો છેલ્લો વર્લ્ડ કપ છે અને હું એમએસ ધોનીનો ફેન છું અને મને આશા છે કે આજે એમએસ ધોની રમશે અને તેને હેલિકોપ્ટર શોટ જોવા મળશે ખાસ. ચોક્કસ, ભારતના જે યુવાઓ છે ધોની પાસે અનુભવના લીધે અપેક્ષાઓ રાખી રહ્યા છે અને ક્લિયર કહી રહ્યા છે કે ભારતીય ટીમ જે છે એ સેમિફાઇનલમાં તો ન્યૂઝીલેન્ડને હરાવશે પરંતુ સાથે સાથે ફાઇનલમાં પણ ભારત પહોંચશે અને વર્લ્ડ કપ ભારત જીતે તેવી અપેક્ષાઓ રાખી રહ્યા છે, ક્લિયર કરી રહ્યા છે. અને હવે જ્યારે 3 વાગે મેચ શરૂ થશે ત્યારે મેચ જોવા માટે પણ આ યુવાઓ પૂરતી તૈયારીઓ કરી ચૂક્યા છે. સંજય, ખાસ કરીને જે રીતે જે જગ્યાએ મેચ રમાવાની છે ત્યાં વરસાદને કારણે શરૂઆતમાં ખૂબ જ મુશ્કેલી પડી છે, જો વધુ એક વખત આજે વરસાદ નડે તો પણ ભારતીય ટીમ માટે રાહતના સમાચાર એ છે કે પોઈન્ટ્સ ન્યૂઝીલેન્ડ કરતાં ભારત પાસે વધારે છે તો ભારતની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે. પરંતુ તે છતાં પણ આજની મેચ વધુ રસાકસીવાળી બને તેવું તમામ લોકો જ્યારે ઈચ્છી રહ્યા છે તો વિશેષ કોઈ આયોજનો કરવામાં આવ્યા છે આ સેમિફાઇનલ જોવા માટે લોકો દ્વારા?
ચોક્કસ સુરત શહેરની વાત કરીએ તો શહેરના મલ્ટીપ્લેક્સમાં પણ આયોજનો થયા છે, પ્રોજેક્ટ પર મેચ જોવા માટેના આયોજનો છે. વરસાદની જો વાત કરીએ તો જો વરસાદ પડે તો પણ ભારત ફાઇનલમાં પહોંચે તેવા સંજોગો છે, કારણ કે પોઈન્ટ વધુ છે. આપ જણાવશો કે વરસાદનો માહોલ છે ઇંગ્લેન્ડમાં, અને જો વરસાદ પડે તો મેચ જોવાનો જે ઉત્સાહ છે, ભારત ભલે ફાઇનલમાં પહોંચે પરંતુ ઉત્સાહ પર ક્યાંક અસર થાય એવું છે? નહીં, વરસાદ નહીં ગરાય સાલ, વરસાદ નહીં ગિરેગા, એસી વિશ કરેંગે હમ લોગ કે વરસાદ નહીં ગિરે. વરસાદ નહીં પડે પણ જો વરસાદ પડે તો શું કરશો ઉત્સાહનો આપ? કારણ કે મેચ જોવા માટે બધા આતુર છે, 3 વાગે જો વરસાદ પડે મેચ ન ચાલુ થાય તો પછી શું કરશો? તો પછી થોડું ટેન્શન આવશે કે મેચ આજે જોવા નહીં મળશે. તો ચોક્કસ વરસાદ કદાચ વિલન બને તો પણ ભારત ફાઇનલમાં તો આવશે, પરંતુ લોકોનો જે ઉત્સાહ છે, કારણ કે રમીને જીતવું એ ખૂબ જરૂરી, ખૂબ અગત્યનું અને ઉત્સાહપ્રેરક હોય છે. હવે લોકોની નજર ભારત અને ન્યૂઝીલેન્ડની મેચ પર છે. કયા પ્રકારની જે ઓપનિંગ જોડી છે, રોહિત અને રાહુલ છે, શિખર ધવને સ્થાન મળે છે કે કેમ, રવિન્દ્ર જાડેજાની ટીમમાં સ્થાન મળે છે કેમ, આ તમામ પ્રશ્નો જે છે એ લોકોના મનમાં સતાવ્યા છે. પરંતુ સાથે સાથે મહેન્દ્રસિંહ ધોની ખૂબ જ અગત્યનો ખેલાડી કહી શકાય, અનુભવી છે, વિશ્વ ચેમ્પિયન બન્યા ત્યારે કેપ્ટન પણ હતો, હવે ધોની પર સૌની નજર છે. બિલકુલ સંજય, આભાર તમામ જાણકારી માટે.